हेलो बाळ दोस्तों, एड्युक टेक्नो चैनल में आपनो स्वागत छे। आजे आपणे शीखीशु धोरण 5 विषय गुजराती पाठ 12 अपंगना ओजस पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी आपणे समज मेळवीशु। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन में तथा वीडियोना अंते पण निहाळी शको छो। तो चालो शीखीए पाठ 12 अपंगना ओजस पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी समज। અહીં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। સવાલ નંબર 1, વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ? તેના જવાબમાં આપણે લખીશું, લકવાને લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા। સવાલ નંબર 2, ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો? તેના જવાબમાં આપણે લખીશું, ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે જાતે હાથ પગ હલાવી શકશે નહીં, તેણે જિંદગીભર વ્હીલચેરની સહાય લેવી પડશે। સવાલ નંબર 3, વોલ્ટરે એના પગને શું કહ્યું? તેના જવાબમાં આપણે લખીશું, વોલ્ટરે એના પગને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં, આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો। સવાલ નંબર 4, માતાએ પુત્રને શી પ્રેરણા આપી? તેના જવાબમાં આપણે લખીશું, માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું, તું હિંમત નહીં હારે, તો જે ધારીશ તે કરી શકીશ। સવાલ નંબર 5, ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? તેના જવાબમાં આપણે લખીશું, ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો કે ભલે મારું શરીર આજે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં। સવાલ નંબર 6, ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? તેના જવાબમાં આપણે લખીશું, ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો। હવે પ્રશ્ન નંબર 2, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। 1, પગ સાથે, પગ તે કાંઈ સાંભળતા હશે। આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે। 2, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરીશ। આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે। 3, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ। આ વાક્ય વોલ્ટર મનોમન બોલે છે। હવે પ્રશ્ન નંબર 3, નીચેના કારણો આપો। 1, વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે? તેના જવાબમાં આપણે લખીશું, વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે તેનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું, સંકલ્પ ઘણો બળવાન હતો। સવાલ નંબર 2, ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે? તેના જવાબમાં આપણે લખીશું, ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે દ્રઢ મનોબળને સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી હતી। હવે પ્રશ્ન નંબર 4, જેમાં રેફ આવતો હોય તેવા 9 શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો। અહીં એક ઉદાહરણ આપેલું છે, કલિપર્સ, જેની અંદર સ ઉપર રેફ છે। તો આવા બીજા શબ્દો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે। પાઠમાં પુરુષાર્થ, આદર્યો, રસપૂર્વક, નિર્ધાર, નિર્બળ, સ્પર્ધા, વર્ષ, સુવર્ણ વગેરે રેફવાળા શબ્દો આવે છે। પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। 1, મહેનત, તેનો સમાનાર્થી શબ્દ પુરુષાર્થ થશે। 2, કૂદકો, તેનો સમાનાર્થી શબ્દ છલાંગ થશે। 3, સ્પર્ધા એટલે કે હરીફાઈ થશે। 4, શ્રદ્ધા, તેનો સમાનાર્થી શબ્દ આસ્થા થશે। 5, દોસ્ત એટલે કે મિત્ર થશે। 6, વિશ્વ, તેનો સમાનાર્થી શબ્દ જગત થશે। હવે પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। 1, હાજર, તેનો વિરુદ્ધાર્થી શબ્દ ગેરહાજર થશે। 2, આશા, તો નિરાશા થશે। 3, પહેલો, તેનો વિરુદ્ધાર્થી શબ્દ છેલ્લો થશે। 4, જીત, તો હાર થશે। 5, સક્રિય, તો નિષ્ક્રિય થશે। 6, મૂંગા, તેનો વિરુદ્ધાર્થી શબ્દ બોલકા થશે। પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોની સાચી જોડણી લખો। અહીં કેટલાક શબ્દ આપેલા છે, આ શબ્દોની સાચી જોડણી આપણે લખવાની છે। 1, જિંદગી ભર, 2, શ્રદ્ધા, 3, હરીફાઈ, 4,
सेंटीमीटर। पांच सिद्धांत। छ अद्भुत। आ रीते आपणे शब्दोनी साची जोड़णी लखीशुं। प्रश्न नंबर आठ, नीचेना फकरामां योग्य विराम चिन्हो मूकी सुवाच्य अक्षरे तमारी नोटबुक मां लखो। અહીં એક ફકરો આપેલો છે। આ ફકરામાં ક્યાંય વિરામ ચિહ્ન દેખાતા નથી। આપણે તે ફકરાને યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને ફરીથી લખવાનો છે। વોલ્ટરે કહ્યું, માં મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં। આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકાલ લગાવી શકીશું। અહીં આપણે ફકરામાં જરૂર હોય ત્યાં વિરામચિહ્ન મૂકેલા છે। તમે પણ આ રીતે વિરામચિહ્ન મૂકી અને ફકરો ફરીથી લખશો। પ્રશ્ન નંબર 9, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો। એક રાકેશ આવ્યો છે, ખાલી જગ્યા કહો કે કશું બોલે નહીં। રાકેશ આવ્યો છે, એને કહો કે કશું બોલે નહીં। બે મનોજ, ધીરજ અને રેખા ભણે છે, બધા કાલે પરીક્ષા આપશે। ત્રણ રોશની મારી બહેન છે, ખાલી જગ્યા વાંચવાની રીત મને ગમે છે, તેની વાંચવાની રીત મને ગમે છે। આ રીતે આપણે યોગ્ય સર્વનામ મૂકી અને ખાલી જગ્યા પૂરીશું। પ્રશ્ન નંબર 10, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। અહીં કેટલાક શબ્દ આપેલા છે, તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ। સક્રિય, સત્તા, સહેજ, સ્નાયુ અને સ્પર્ધા। આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું। હવે પ્રવૃત્તિ વિશે જાણીએ। અહીં બે પ્રવૃત્તિ આપેલી છે, વિશ્વ વિકલાંગ દિન અને લુઈ બ્રેલના જન્મદિવસની ઉજવણી કરો, અને બીજી પ્રવૃત્તિ જે હિંમત ન હારે તે ધારે તે કામ કરી શકે। આ વિધાનને અનુરૂપ તમે જાણતા હોવ, સાંભળેલ હોય, વાંચેલો હોય તેવો પ્રસંગ કે કાવ્ય લખો। પ્રવૃત્તિ નંબર 1માં વિશ્વ વિકલાંગ દિવસ આપણે ઉજવવાનો છે, એટલે કે 3 ડિસેમ્બરના દિવસે વિશ્વ વિકલાંગ દિવસ હોય છે, તેની આપણે આપણી શાળામાં ઉજવણી કરવાની છે। અને બીજું બ્રેઇલનો જન્મદિવસ, લુઈ બ્રેઇલ જેમણે બ્રેઇલ લિપિની શોધ કરી છે, તેમનો જન્મદિવસ 4 જાન્યુઆરી છે, તેની ઉજવણી પણ આપણી શાળામાં કરવાની છે। ત્યારબાદ બીજી પ્રવૃત્તિમાં જે હિંમત ન હારે તે ધારે તે કામ કરી શકે, આ વિધાનને અનુરૂપ પ્રસંગ કહેવાનો છે। એના માટે તમે અહીં આપેલા પુસ્તકો પુરુષ, જીવરનો ધબકાર એવા પુસ્તકો વાંચી શકો છો, અને આ પુસ્તકોમાંથી તમે તમને મનગમતો પ્રસંગ પ્રાર્થના સભામાં કે તમારા વર્ગખંડમાં રજૂ કરી શકો છો। આ રીતે આપણી બંને પ્રવૃત્તિ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે। થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો। આભાર દોસ્તો।